इकबालगढ़ वरसूज नु दबाण माथा ना दुखावा समान बन्यु हतु जेमा बे दिवस तंत्र नी परमिशन मळता इकबालगढ़ ग्राम पंचायत तथा तलाटी अने अन्य सर्व सभ्यो ए तारीख 10 अने 11 ना दबाण नी कामगिरी हाथ धरी हती। इकबालगढ़ में वर्षोजीना दबाण माथा ना दुखावा समान बन्यु छे जेमा बे दिवस तंत्र नी परमिशन मळता ज इकबालगढ़ ग्राम पंचायत ना महिला सरपंच केसीबेन ठाकोर तेमज तलाटी सुरेश मिस्त्री तेमज सर्वे सभ्योए तारीख 10 अने 11 दबाणनी कामगीरी हाथ धरी हती। इकबालगढ़ दबाणना कारणे ट्राफिकनी मोटी समस्या उभी थती हती। अमीरगढ़ तालुकानो व्यापारी मथक होवाना कारणे इकबालगढ़मां अवारनवार आ मुद्दो चर्चामां जोवा मळतो हतो। जो कि अगाउ सरपंचे राजीनामुं पण आपी दीधुं हतुं अने तलाटीओ पोतानी बदलीओ करीने छुटकारो मेळवता हता, परंतु जिल्ला वहीवटी तंत्र तेमज डीडीओना मार्गदर्शन हेठळ तलाटी सुरेश मिस्त्री अने महिला सरपंच केसी ठाकोरे सर्वे सभ्यने साथे राखीने यूजीविशियल तेमज पोलीस प्रोटेक्शन साथे राखी आ वर्षे जूना दबाणોને તોડી પાડ્યા હતા। અમે ઇકબાલગઢના જાગૃત નાગરિક છીએ। ઇકબાલગઢની અંદર ટ્રાફિક સમસ્યા બહુ મોટી હતી। 42 ગામનું વેપારી મથક હતું। દબાણ ઝુંબેશ જે ઇકબાલગઢ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે, જે મહિલા સરપંચ કેસીબેન ઠાકોર અને સાથે સાથે તલાટી કમ મંત્રી જે એમની જે બાઉસ કામગીરી છે, અને આ દબાણ જે વર્ષો જૂનું એમ કહેવાય કે 50-60 વર્ષ જૂનું જે દબાણ હતું, 3 માળની કોઈ મંજિલ છે, કોઈ 2 માળની મંજિલ છે, કોઈ સિંગલ માળની ઇમારત છે, વર્ષો જૂનું એ દબાણ દૂર કરી અને હજારોની જે મિલકત અત્યારે હતી એ હવે આગળનું ભવિષ્ય કરોડોમાં દેખાઈ રહ્યું છે। અને ઇકબાલગઢ એક મોટી સિટી બનશે એવી વેપારી પણ સાથ સહકાર આપ્યો છે, અને હાલ પૂરતું ઇકબાલગઢની અંદર સ્વચ્છાય દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે અમે ગ્રામજનોએ, અને અમે અગાઉ પણ અમને હદની અમારે ઇકબાલગઢ ગામના સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રી સાહેબ તથા તમામ પંચાયતના સભ્યો સાથે રહીને વર્ષો જૂના દબાણો તોડી પાડ્યા છે। આ દબાણની કામગીરી દરમિયાન, દબાણ ઝુંબેશ દરમિયાન જે પોલીસ સ્ટાફ તથા અધિકારીશ્રીઓએ તેમજ સમગ્ર વહીવટીતંત્ર તેમજ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સાથે રહીને જે દબાણ તોડવા માટે સાથ સહકાર આપ્યો તે બદલ એ લોકોનો બહુ દિલથી આભાર માનું છું। અમારે સરપંચ સાહેબ તો દબાણ તોડવામાં ઉત્સાહિત હતા, પણ સાથે તલાટી કમ મંત્રી સાહેબે જે સાથ સહકાર આપ્યો અને જે કામગીરી હાથ ધરી એ બદલ એ બંનેનો બહુ આભાર માનું છું। અને જે દબાણ થોડા ઘણા બાકી રહી ગયા છે એ લોકો પોતાનો દબાણ સ્વેચ્છા દૂર કરે તેવી ગામવાળાને મારી અપીલ છે। જે તમારો હતો